હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખશું પ્રતિમા ગેઝિંગ કેવી રીતે કરાય અને એની સિસ્ટમ શું છે, કેવી રીતે એને મૂકવાનું છે, કેવી રીતે એને કરવાનું છે, કેવી રીતે ખેંચવાનું છે. તો આ વિડીયોઝના અંદર તમારે પૂરરૂપે બતાવીશ કે ગેઝિંગ કેવી રીતે થાય છે. તો મારી વિડીયોઝને પૂરી એન્ડ તક જોજો અને જે પહેલી વાર જોતું હોય છે એ મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ નોટિફિકેશનને પ્રેસ જરૂર કરજો, કારણ કે મેં જે વિડીયો અપલોડ કરું છું એ તમારા તરફ પહેલાં આવશે તો તમે જોઈ શકશો, કોઈ બી મારી વિડીયોઝને તમે મિસ નહીં કરી શકો. ઓકે, આ વિડીયો અને હા, એ વિડીયો સ્ટાર્ટ કરવા પહેલાં એક વસ્તુ કે મારા 1800 સબસ્ક્રાઈબર થઈ રહ્યા છે, ઘણી ઘણી ખુશી થાય છે. મને એટલી ઉમેદ નહોતી પણ આપથી મને હવે મને ઉમેદ થઈ રહી છે કે મારા 100000 સબસ્ક્રાઈબર થાય અને મારા 75000ના ઉપર વ્યૂઝ થઈ ગયા છે. હવે 10-20000 બાકી છે, 100000 થઈ જશે ઇન્શાલ્લાહ. બસ દુઆ છે આપ લોકોની કે આપ મને એટલો સપોર્ટ કરો છો, આપ લોકોના સપોર્ટથી જ આજે મેં ઘણી આગળ છું ને મને ઘણી ખુશી થાય છે કે મેં તમારે બધું શીખવી જ રહી છું. અને મને બધાના કમેન્ટ્સ આવે છે કે બેન આપ ઘણું જ અચ્છું શીખાવો છો. તો પ્લીઝ, અગર આપને કોઈને બી શીખવું છે, ઓનલાઈન ક્લાસ, ઓફલાઈન ક્લાસ, ઓફલાઈન માટે તો મુંબરામાં છું, ઓનલાઈન ક્લાસ કરવું છે તો આપ મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મારા ઇન્સ્ટાગ્રામની આઈડી અહીંયા છે, તો આપ મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો અને એનામાં મેસેજ કરશો તો મેં એના અંદર જે બી હશે આપને રિપ્લાય કરીશ અને ઓનલાઈન ક્લાસ મેં લઈ શકું છું. ઠીક છે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ વિડીયોઝ. તો એના માટે શું કરશું, પહેલાં આપણે આ પડદીનો યોગ છે મારો તો મેં એને રેડી કરી નાખો છે, કારણ કે આ તો આપણે પહેલાં રેડી કરવું જ પડે છે. તો આ અગર તમને શીખવું છે કે આ તમે રેડી કેવી રીતે કરવું છે તો મારી પહેલાંની બધી વિડીયોઝ છે જેના અંદર મેં પડદી રેડી કરાવી છે, તો તમે મારી એ પડદીની વિડીયોઝ જોઈ લેજો. ઓકે, તો હવે આપણે આના નીચેનો હિસ્સો જોઈએ. એ આપણે નીચેનો હિસ્સો લીધો છે આ રહ્યો, જો તો આપણે આના અંદર શું કરશું, જે આપણે આ કોર્નર પર સિલાઈ લગાવે છે એ તો લગાવી લીધી છે, પછી એના પછી આપણે આ બંનેને મિક્સ કરશું. જે પડદીનો ક્રોસ હિસ્સો છે એ આ રહ્યો. મેં આની બી તમારે કટિંગ બતાવી દીધી છે, 3.5 ટનની કટિંગ. આ એ જ વાલી પડદી છે મારી. ઠીક છે, તો અહીંયાથી 3.5 ટન જે કટ કરીએ છીએ એ પોઈન્ટ આ રહ્યો. તો આપણે અહીંયા શું કરશું, આ માર્કિંગ કરશું, આ ચોકસી આપણે અહીંયા એક માર્કિંગ કરશું અને એવી રીતે સેમ આપણે બીજી તરફ બી માર્કિંગ કરશું. આ રહ્યું, પોઈન્ટ્સ બી લઈ શકાય છે પણ પોઈન્ટ્સ તમારે ગેઝિંગ પછી પોઈન્ટ્સ તમારે જોવાતા નથી. આપણે આ જે ચોકસી નિશાન કરીએ છીએ ને એ ઉલટામાં કરવું છે, ઊંધા કપડામાં. ઠીક છે, આ ચોકસી નિશાન કરા છે આપણે ઊંધા કપડામાં. હવે તમે અહીંયા બી કરી શકો છો, આ બેનું અડધું કરીને તમે ચોકસી નિશાન અહીંયા બી કરી શકો છો, પણ જરૂરત નથી. હવે આ કોર્નર પર છે એનો બી એક પોઈન્ટ્સ આપો છે, જે પેલ બીજા શોલ્ડર પર જોઈન્ટ થશે અને એક આ શોલ્ડર પર જોઈન્ટ થશે. ઠીક છે, તો આપણે હવે અહીંયાથી ગેઝિંગ લેવાનું ચાલુ કરીએ છીએ. ગેઝિંગ લેવાના ટાઈમ પર શું કરવાનું છે કે આપણું જે મશીન છે એ આપણે 3 અને 4 નંબર પર રાખવાનું છે. 3 અને 4 નંબર પર મોટી મશીન આવે છે, 2 નંબર પર, 2.5 નંબર પર તમારું મશીન નાનું આવશે. તમારા ઘરે તમારા મશીનની સેટિંગ શું છે, કયા નંબર પર આવે છે મોટી મશીન એ તમને લોકોને ખબર પડી ગઈ હશે. ના ખબર પડી હોય તો તમે મશીનના અંદર રાઉન્ડ આવે છે જે આ સર્કલ હોય છે, અલગ અલગ આપણે કરી શકાય છે. આ 4, આ 3, આ 2, આ 2 નંબર પર નાનું મશીન હશે, આ 3 અને આ 4 પર મશીન મારું મોટું હોય છે. તો મેં આ 4 પર મશીન રાખીશ. ઠીક છે, ઓકે. તો હવે આપણે શું કરશું, અહીંયાની તરફ મશીન મૂકવાનું છે. મશીન મૂકશું પણ પહેલાં એના આપણે તમને માર્કિંગ કરીને બતાવું છું કે આપણે ગેઝિંગ કઈ બાજુ લેવી છે. મોટી મશીન, તો જો આપણે મોટી મશીન આટલા જ હિસ્સામાં લેવી છે, એક જ હિસ્સામાં આવી રીતે એક ભાગમાં. પછી સેમ એવી રીતે જ સેકન્ડ વાલી બી લેવી છે, સેમ બે મશીન બરાબર લેવી છે. મોટી મશીન, એક મશીનમાં ગેઝિંગ પરફેક્ટ નહીં આવે, તો આપણે આવી રીતે ઓકે બે મશીન અહીંયાથી અહીંયા તકનો જે ગેપ છે બીજા મશીન તકનો એ 1.25 ઇંચના અંદર આવી જવું જોઈએ. એનાથી વધારે ડીપ નીચે નથી આવવાનું. તો આપણે હવે આના પર જ મશીન લગાવીએ અને 3 નંબરનું મશીન લગાવશું, જે મેં હમણે તમારે બતાવ્યું. 3 અને 4 નંબરનું મશીન લગાવશું અને થઈ શકે તો તમે આ જે ધાગો છે એ થોડો અલગ બી લેશો તો ચાલશે અને આ કલરનો બી હશે તો ચાલશે. બીકોઝ કોઈ વખત શું થાય છે કે આપણે ડાર્ક કલરની રીડાઝ હોય છે તો ડાર્ક કલરનું કપડું લઈએ છીએ તો ગેઝિંગના ધાગાને આપણે સમજ પડતી નથી. તો એના હિસાબે અગર તમે કોઈ કોમ્બિનેશનમાં યા પછી કોઈ એક વ્હાઇટ કલર બી તમે લઈ લેશો એક યુઝલી,
तो ये तमारे बेटर रहेशे। तो हवे अपनी ऐसे स्टार्ट करिए मशीन लेवानू। अपने मोटू ज मशीन लेवू छे, नानू मशीन लेवू नथी। बराबर एक मशीन लेवू छे ऊपरनी तरफ। आ एम समझू ने कि आ एक पग जेटलू एक मशीन लेवू छे अने मोटू मशीन रहेशे। मारू मशीन आप जो, ठीक छे, अपने आगर नहीं देखात हुई आप देखी सको छो मारू मोटू मशीन छे घनू, ठीक छे। बराबर अपने कॉर्नर पर ज लेवू छे। आमा वच्चे धागो नहीं तूटे एनो खास ख्याल रखजो, कारण के अगर धागो तूटी जासे तो तमने नवेसर से पाछू गेजिंग करवो पड़से। इतले ध्यान से नीचे सटल अने उपरनो धागो बधो बराबर एक सरखो पहला भरी अने पहला गेजिंग ज लईशुं अपने, पछी अपने बीजू काम करशुं। जो मैं अहींया से हवे सेकंड भी चालू करी नाखी छे मारी, ध्यान राखवुं छे कि ज्यारे अपने बंने मशीन लईए छे तारे बंने मशीन मिक्स ना थई जाए, कारण के मिक्स थशे तो अपनी गेजिंग थाई नहीं, खेचाई नहीं अपनी मशीन। एटले थोड़ो एक पगनो गेप पाछो आमां आपवो छे। जे सेकंड मशीन लईए छे एमां पाछू एक पगनो गेप आपी अने अपने पाछू मोटू मशीन लगाववुं छे। जो हवे मारी मोटी मशीन आपने देखाती हशे, ओके जोवाई छे अमारी बे मशीन हवे आपने परफेक्टली जोवाती हशे। ओके बस आवी रीते ज अपने बे मशीन पूरू लेवू छे। धागो तूटे ना बस एनू ज ख्याल राखवो छे अने एक सरखू मशीन आवे बस एनू बाखू चूकू जासे अने जॉइन थई जासे वच्चे तो तमने ज प्रॉब्लम थासे। जो हवे अपनू यहाँ थई गयू छे, हवे अपने गेजिंग खेचवानू छे तो एना माटे हवे अपने तमने आगल प्रोसेस बताऊं छूं शुं करवानुं। हवे अपने ओपनर लेशुं, जहाँ मैं तमारे मशीन मारवानुं कीधेलू बे માં આપણે મશીન મારેલું હતું માસી જ આપણે આ સાંધાથી અહીંયાની તરફ આપણે આ મશીનને આમ ઓપન કરશું, એટલું ઓપન કરશું કે આપણે એને પકડી શકાય, આ ધાગાને આપણે પકડી શકાય, ઠીક છે। જો આ મારા બંને ધાગાને મેં પકડી શકું છું આ અને આ, આ પકડીને આ બંનેને પકડીને આપણે અહીંયા એક ગાંઠ લગાવી દેવી છે। ગાંઠ જરા થોડી મોટી લગાવજો કે આપણી ગેઝિંગ અહીંયાથી પાછી નીકળે નહીં, ઓકે। આપની એક અહીંયાથી આ ફિટ થઈ ગયું જો, તો હવે અહીંયાથી આપનું આ બહાર નહીં જાય કારણ કે આપણી અહીંયા ગાંઠ આવી ગઈ છે। મેં હમણાં જે ગાંઠ લીધી એ આ રહી, ઠીક છે। તો હવે અહીંયાથી આપનું ગાંઠથી કપડું આગળ નહીં જાય, આ હંમેશા ઊંધામાં લેફ્ટ તરફ કરવું છે, લેફ્ટ તરફ, લેફ્ટ તરફ ગાંઠ રહેશે અને આ રાઇટ સાઈડથી આપણે એને અંડરની તરફ લઈશું। રાઇટ સાઈડનો જે આપણો વચ્ચે મિડલ પાર્ટ હતો જે બીજા શોલ્ડર પર આવવાનું હતું, વાંસી આપણે પાછું એને ઓપન કરશું। મિડલ ભાગનું ધ્યાન રાખજો કે આ વાળો હિસ્સો બેક સાઈડનો છે ને આ વાળો હિસ્સો ફ્રન્ટ સાઈડનો છે, બંને અહીંયાથી અલગ થઈ જાય છે। મતલબ આ બેક સાઈડનો હિસ્સો છે, આ ફ્રન્ટનો છે, તો ફ્રન્ટના આગળના હિસ્સામાં આપણે અહીંયા ધાગો તોડવો છે ને પછી પાછું અહીંયાથી ખેંચવું છે આમ, ઓકે જોઈએ છે આ ખેંચી ગઈ, ખેંચતા જવું છે આપણે અંદરથી બરાબર। હવે કોઈ વખત શું થાય છે કે કોઈ કોટનનું કપડું યા પછી આપણે ચિકનનું કપડું હોય છે તો અહીંયા ઘણી પ્રોબ્લેમ આવે છે, તો એ ટાઈમ પર શું કરજો, અહીંયાથી લોક ખોલી ને આટલી ગેઝિંગ અલગ લેવાની અને અહીંયાથી પાછી આખી ગેઝિંગ અલગ લેવાની। એવી રીતે આ બેક સાઈડ પર બી એમ જ કરવાનું, આટલાની ગેઝિંગ અલગ લેવાની અને અહીંયાથી પછી પાછી ગેઝિંગ અલગ લેવાની, એમાં ફોર ડિવાઇડમાં થઈ જાય છે। આમાં આપણે ટુ ડિવાઇડ્સમાં થઈ જશે કારણ કે આપણે આમાં એટલે વાંધો નહીં આવે, આ નોર્મલ કપડું છે તો આ આરામથી પ્રેસ થઈને પાછળ જઈ શકે છે, આ જો, ઠીક છે। તો આપણે આને પાછળ નાખશું, થઈ શકે તો તમે આને પક્ષી ટાઈટ પકડી લો। પક્ષી ટાઈટ પકડવામાં શું થશે કે તમારે આને ઇઝીલી તમે આને ખેંચી શકશો, આને તમે ખેંચી શકશો આરામથી। આ જો મેં અહીંયાથી ખેંચી રહી છું, આખી અહીંયાથી આ બંને ધાગા મારા નીકળી રહ્યા છે અને લૂઝ થઈ રહ્યા છે, જો
मैं आने यहाँ से खींची अँ पास करूँ छू आम धीमे धीमे पास करता जाऊँ छू। आज पहले अपने अँ से बधी निकाली ने आग ला गया हमें बधी अँ से निकाली ने अपने अँ से पाचल आग रजू करनी है। ये सेम हजू पाछू अपने करसू अँ से ने आने हजू अपने अँ आग लाशू। हमें अपना पास आटली गेजिंग अँ वधारे थी गई है। ओके तो हमें अपने शू करसू स्टार्टिंग जो आ हिस्सो है यहाँ अंदर अपने आने आम जवा देशों आग। ओके जो अपने फूल जवा देशों आ रीते ज एक एक स्टेप अपने आगल वधू है मतलब पहला आटली गेजिंग थी गई पछी आटली थी गई पछी आटली पछी आटली पछी आटली एवी रीते बधी एक जगह पर आम आखी मिक्स आ रीते नहीं कर देव आ रीते नहीं करव एक साथ अपने इने छूटी छूटी करवी है। ठीक है अपने आने आम थोड़ी स्पेस राखी ने। ओके जेम अपने खेचता जासू एम अपनो यहाँ धागो वटतो जासे जो मारी इजीली आराम से खेचाई रही है। अगर अपनी गेजिंग सही हसे तो अपनी आ गेजिंग नी जे खेचवानी स्टाइल छे ए भी एकदम आसानी से थई जासे अने अपने कोई प्रॉब्लम्स नहीं आवे। जो मारू हवे आ आखी गेजिंग रेडी थई गई छे एक पार्टनी। हवे एम कहशो कि आप कि बेन हवे अमारे अँ से अँ के राखवानू अमारे खबर केम पड़े कि अमे अँ के राखी के अंदर सिंक करिए या पछी के बहार छोड़िए। तमने एक वस्तु बताऊँ छू एक ईजी मेथड कि अपने जे आ योग छे अपना पास। ठीक है हवे अपना फ्रंटनो योग छे आगलनो हिस्सो राउंड तो अपने आ राउंड मापी लीए अपने आखो राउंड मापवानो रहेशे कारण के अपने राउंड जेटलू मापशू एटलू ज अपनू आ अपने राखवानू रहेशे। अपने आ मैं टू पीस में करी नाखूँ छू आवी रीते ने तो हवे अपने आ टू पीस थी अपने ने मापशू बराबर आवी रीते जे मैं मापी रही छूँ। जो सारा नौ आवी रह्यु छे अहीं बराबर सारा नौ दस पकड़ी ने चालो तो दस अने दस वीस इंच जेटली अपने अँ से अँ वीस इंच जेटलू होवू जोईए। तो हवे अपने एक वक्त देखी लीए कि अपनों आ वीस इंच जेटलू छे बराबर आ सांधा से आ सांधा तक। ओके अपनों अँ पॉइंट तक जो अमरु वीस थी थोड़ूक पाच बहार है तो इट्स ओके जारे मैं मशीन पर करीस ने तारे मरु लेवल थोड़ूक आवी जासे तो हजू मैं एवं लागसे तो अपने अँ से भी अपने थोड़ीक पाछल करी सकाई छे। तमने थोड़ो तो ख्याल आवशेज कारण के तमे अगर रीडा करता हसो तो तमने प्रेक्टिस अगर नहीं थाती होय बेसवानी के मने गेजिंग बेन नहीं फावतू तो धीमे धीमे करो अने धीमे धीमे एक एक क्वेश्चन ने कम्प्लीट करो। अहीं पहला बराबर लई लो कि आटली प्लेट्स मारी बराबर है। ओके पछी आटली प्लेट्स बराबर लो पछी आटली प्लेट्स बराबर लो पछी अँ लास्ट तक तमे जो कि जो हवे अँ प्लेट्स ज नथी मारी। ठीक है तो मैं हवे आ धागो अपने पकड़ीश अपना जे बे धागा छे अने एने पछी मैं पाछी अँ भी आवी त्या छूटी छूटी राखीश मने एक साथे आवी ते नथी करवू मने एने छूटी छूटी राखवी छे कारण के एक साथे करवामां शुं थशे कि अपनी प्लेट्स ज्यारे लगावशू अपने मशीन पर तो आम उठी जासे अने उठसे तो खरी ज एना पछी शुं थशे कि जे पाछळना हिस्सामां अपने गेजिंग जॉइन करवी छे वहाँ कपड़ू अपनू कम पड़ी जाए कारण के अपनी बड़ी गेजिंग आगल थी चाली गई है। तो आज मैं मार्किंग करूँ छू ने एना हिसाब से ज करूँ छे कि अपने मिडल पॉइंट टू मिडल पॉइंट मुकवानी समझ पड़े अपने आ अर्धो पार्ट में जॉइन करशू अने आ अर्धो पार्ट में जॉइन करशू तो अपने कोई प्रॉब्लम नहीं आवे। अगर अपनू कोई प्रॉब्लम थाय भी है तो अपने अर्धा पार्ट में अर्धा ने ज एडजस्ट करशू पछी अर्धा ने अर्धा में एडजस्ट करशू तो इजीली अपनी गेजिंग बेसी जासे। हवे अपने बेक पार्ट करिए आ रियो जो हवे अपनो बेक पार्ट छे अपने ऊंधो करवो छे सेम आवी रीते बस पलटावी देवू छे पण ध्यान राखजो कि आ ऊंधू ज राखजो आ पड़दी ऊंधी राखवानी छे। ठीक छे पड़दी ऊंधी राखीने अपने जे आ धागो भी छे पाछो आ धागोने आमने आम ज रेवा देवानो छे एने कई कट नथी करवानो। घणा लोको कट करी नाखे छे ने पछी कई ऑप्शन नथी रहेतो अपने कि आ पड़दीना अंदरथी अगर अपने कम लूज ज्यादा थाय छे तो अपने एने पाछळ रिवर्स अने फॉरवर्ड मतलब बेक अने फॉरवर्ड नहीं करी सकता। ठीक छे तो एना हिसाब से अपने बेक अने रिवर्सना माटे अपने आ धागो राखी मूकवो छे। हवे अपने पाछू अहींयानी तरफ मैं तमारे जे कीधेलू कि आ एरो आ आगलनो छे तो हवे अपने आगलना हिस्सामांथी पाछू एने ओपन करशू।
એટલું ઓપન કરશું કે જેટલા આપણે એને પકડીને આપણે એને ગાંઠ લઈ શકાય. સેમ એઝ ઇટ ઇઝ પેલી જે મેં ગાંઠ લીધેલી એવી રીતે જ લેવાની છે, આવી રીતે. ઓકે, આજો હવે તમારે એમ છે કે બેન મને નહીં ફાવતું આવી રીતે આમ તમે ડાયરેક્ટલી કરી લીધું તો મને ગેઝિંગ મારા હાથમાં નહીં બેસતી, તો તમે પગનો અંગૂઠો, જેમ આપણે ટોપી કરીએ છીએ તો પગના અંગૂઠામાં આપણે કસબ બાંધીએ છીએ, તો હવે જેમ કે હવે આપનો પગનો અંગૂઠો છે આ, તો આપણા પગના અંગૂઠામાં આને ભરાવી દેવાનું રહેશે. ભરાવશો તો આ ટાઈટ થઈ જશે, આપણો આ હિસ્સો ટાઈટ થઈ જશે. ઓકે, તો હવે આપણે એને અહીંયાથી, આ જે સેકન્ડ પાર્ટ છે આપણો, અહીંયાથી જો આપણી ગેઝિંગ લગાવેલી આ આગળનો હિસ્સો છે, હવે આ પાછળનો હિસ્સો છે, તો આપણે પાછી અહીંયા ગેઝિંગ ખોલશું, આટલું આપણે પાછું ખોલશું. ને પાછું ના જેટલો ધાગો પકડાયો છે જોવાય છે, ધાગો મેં આપનો નીકાળો થોડો, હવે પાછું મેં આ બંનેને ધાગો પકડી અને પછી પાછી એને મેં અંદર પ્રેસ કરીશ. જો આ બધી પ્રેસ કરીશ એકસાથે બધી, ધ્યાનથી એકદમ ટાઈટથી નહીં કરવાનું, કેમકે ટાઈટ કરવાથી શું થશે કે તમારી ગેઝિંગ તૂટી જશે અને તૂટશે તો પછી તમને નવેસરથી કરવી પડશે. એટલે એક બાજુ કારે બી મિક્સ નહીં કરી રાખવાનું, આગળ આગળ જતા જવાનું. પહેલાં આપણે 20 ઇંચ જેટલું જ લઈ લઈએ, પછી આપણે એના અંદર એડજસ્ટ કરતા રહીશું. ઠીક છે, તો આપણે પહેલાં એને 20 તક કરી દઈએ. સેમ પાછળનું જેમ હતું એમ જ, જો અમે આ પગના અંદર અટકાવેલું છે અને, ઠીક છે, તો હવે આપણો આ હિસ્સો ટાઈટ થઈ ગયો છે, જો આ ટાઈટ થઈ ગયો છે, તો હવે ઇઝીલી આપણે આને આના સાથે જોઈન કરી શકશું. હવે આપણે અહીંયા ઘણું ધ્યાનથી કરવું છે, કારણ કે મેં તમારે કીધેલું બી કે અહીંયા આપણે તૂટવાનો ડર રહે છે. આ આપણે 35નો પન્નો હોય છે તો જ આપણે આ વસ્તુ આવે છે, બાકી આપનું નહીં આવતું. કમ્પ્લીટ ગેઝિંગ પરદીને જોઈન કરશું આના સાથે. આ જો મારી આ પરદીની મારી ગેઝિંગ આખી થઈ ગઈ છે, મારી ગેઝિંગ આખી ફૂલ દેખી લો આપ પૂરી. ઠીક છે, બેકમાં ને ફ્રન્ટમાં બંનેની તરફ થઈ ગઈ છે અને બંનેનું વચ્ચેનો મિડલ પાર્ટ આ રહ્યો જે આપણે ચોકસી કરેલો હતો. ઠીક છે, ઓકે, આ બસ આવી રીતે જ ગેઝિંગ રાખવાની છે. જોવાય છે, ઓકે. હવે આપણે આ પરદીનો હિસ્સો જે આપણો ઉપરનો યોગ છે, હવે યોગ પર શું કરશું છે, પહેલાં ફ્રન્ટ લઈ લઈશું આપણે. ફ્રન્ટનો આ શોલ્ડર છે આપણે, આપણે એ શોલ્ડરને મૂકશું પહેલાં અને એના ઉપર આપણે એક હિસ્સો મૂકશું આપણો આવાલો, જ્યાં આપણે લાઇનિંગ કરીને સ્ટાર્ટ કરેલું હતું. તો આપણે આ હિસ્સો જ્યાં ગાંઠ લાગેલી હતી, ઠીક છે, આ જ હિસ્સો આપણે અહીંયા મૂકશું સીધા પર સીધું, મતલબ આ કપડું અહીંયાની તરફ ઉપર ઉલટું રહેશે, અહીંયા સીધું રહેશે, અહીંયા સીધું છે, અહીંયા સીધું છે, તો સીધા ઉપર અને સીધું મૂકશું આપણે. ઓકે, ને આ સાંધાને આ સાંધા પર બરાબર જોઈન કરશું. જોઈન કર્યા પછી આપણે એને બરાબર મૂકવું ને આને અહીંયા 1/2 ઇંચ પર મૂકશો આવી રીતે. ઠીક છે, હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે જોવું છે કે આપણી આ જે પોઈન્ટ છે મિડલ પાર્ટ, એ આપણું મિડલ પાર્ટ પર આવે છે. ઓકે, પણ જો હવે આપણું અહીંયા લૂઝ છે, આ લૂઝ છે કપડું, ઠીક છે, તો આપણી અહીંયા પ્લેટ્સની જરૂરત છે, હજુ આપણું ગેઝિંગ અંદરની તરફ જશે. તો હવે આપણે અંદર જવા કેવી રીતે દઈશું, તો આપણે શું કરશું, આ હિસ્સાથી આપણે અંદર જવા દઈશું એને. હવે આપણે જોઈશું કે આપણું પાછું બરાબર આવ્યું કે નહીં. ઠીક છે, તો આ આમ આમ અને આમ, ઓકે, થોડું લૂઝ કરવાનું છે હજુ. ઓકે, ફાઇન, આપનું આખું બેસી જશે. ઓકે, આ આપનો પોઈન્ટ જે મિડલ લાઇનિંગ હતી આપની, આ જે લાઇનિંગ હતી એ લાઇનિંગ આપની આ પોઈન્ટ પર આવી જોઈએ, તો આ પરફેક્ટલી આવી જાય છે, મતલબ આટલું પોર્શન આપનું પરફેક્ટ છે. તો હવે આપણે અહીંયા પૂરું મશીન લગાવી દઈએ 1/2 ઇંચ પર. ધ્યાન રાખવું છે કે આપણે જે આ કપડું અને આ કપડું બંનેનું જે લેવલ છે આ તરફથી, બંનેનું કપડું આમ સેમ હોય, એમ નહીં કે પછી આ કપડું આમ નીચે ને આ કપડું ઉપર, યા પછી આવી રીતે ગેઝિંગ અડધી ઉપર,
કારણ કે એમાં છે ને શું થશે કે અગર તમે થોડું બી ઉપર નીચે કરશો તો જે ફ્રન્ટનો જે શેપ છે અપનો એ આખો બેકાર થઈ જશે, એ આખો આડો તેડો આવશે. તો આપણે એકદમ ધ્યાનથી હાફ ઇંચ પર જ મશીન લગાવવું છે, ઠીક છે? જો બરાબર પકડીને જ અને એના શેપ પર જ બરાબર લગાવવું છે મશીન, અને બે ગેઝિંગ જે છે એના વચ્ચે આપણે મશીન લગાવવું છે. જો આ બે ગેઝિંગના વચ્ચે મારું મશીન આવી રહ્યું છે, આ પોઈન્ટ ટુ પોઈન્ટ મિક્સ થઈ ગયો છે મારો અહીંયા. હવે એવી રીતે સેમ મેં આગળનું પ્રોસેસ બી કરીશ, મારું આગળનું બી બસ સેમ એઝ ઇટ ઇઝ આમ જ થશે. જે અડધો હિસ્સો છે આ અડધો હિસ્સો છે, જોવાય છે સેમ. હવે આ અડધો હિસ્સો મારો આ પોઈન્ટ પર ખલાસ થશે, ઠીક છે? કારણ કે અહીંયાથી મારો આ તરફનો અને અહીંયાથી મારો આ તરફનો હિસ્સો જોઈન થાય નીકળી રહ્યો છે. તો આ તરફનો જે હિસ્સો છે મેં અહીંયા એને એન્ડ કરી દઈશ, અને મેં અહીંયા એન્ડ કરી દઈશ. તો આ વાળો હિસ્સો મારો અહીંયા જોઈન થશે, ઠીક છે? તો હવે આ બી આપણો થોડો લૂઝ છે, તો આપણે આને હલકેથી અંદર કરી દઈશું થોડું શું. એટલે આપણે આ ધાગો રાખી મૂકીએ છીએ કે અગર નહીં હોય તો આપણે એને પાછળ યા આગળ નહીં કરી શકીએ. આ આગળ પાછળ કરવા માટે આપણે આ ધાગાની ઘણી જરૂરત પડે છે. તો હવે આપણે આ જોઈ લઈએ આ રીતે મૂકીને. યસ, જો હવે અમારો પોઈન્ટ ટુ પોઈન્ટ આના પર આવી ગયો બરાબર. સી જોઈ રહ્યું છે આપણે, અમારો પોઈન્ટ છે અને અમારો પોઈન્ટ ટુ પોઈન્ટ આ સાંધા પર આવી ગયો, ઠીક છે? હવે મેં અહીંયા બી એને કમ્પ્લીટ કરી લઈશ. મેં હમણાં મોટી જ મશીન મારી રહી છું. આપણે એક વખત દેખી લેવાનું ક્યારે બી કે આપણે મોટી મશીન મારીને કે આપણી ગેઝિંગ આગળ બરાબર છે કે નહીં, પછી જ આપણે જે સેકન્ડ મશીન મારીએ છીએ. તો તમે એ નાની મશીન મારો. હવે આપણે આ ઢાગોને કટ કરી શકાય છે કારણ કે આપણી આગળની ગેઝિંગ રેડી થઈ ગઈ છે. અગર તમને કોઈ ડાઉટ્સ છે કે નહીં મારી ગેઝિંગ બરાબર નથી તો તમે આ ઢાગો કટ નહીં કરજો, ઠીક છે? કારણ કે આપણે અગર પાછું ખોલવું છે તો આપણી ગેઝિંગ આમને આમ જ રહેશે. હવે આને મેં આમ કરી નાખું. હવે જે આ હિસ્સો છે, જે આ જોવાય છે આ જગા, આ જગામાં આપણે આ હિસ્સો અને અંદર નાખી દેવો છે. આના અંદર અંદર નાખવાથી શું થશે, આપણું જે આ યોગનું કપડું છે આ નીકળી જશે, આમ તો બહાર નીકળી જશે યોગનું કપડું, ઠીક છે? હવે આપણે પાછું આને અહીંયા જોઈન કરશું. આ પોઈન્ટને આ પોઈન્ટથી મિક્સ કરશું. આ જોઈએ છે આ બેકનો મિડલ પોઈન્ટ છે આપણો, આનો અહીંયાનો પોઈન્ટ છે. હવે આપણે આને અહીંયા જોઈન કરવું છે. તો એના અંદર આપણો વચ્ચે સાંધો બી આવી રહ્યો છે. સાંધામાં આપણે શું કરશું, અગર આપણે લાગે છે કે નહીં આપણે સાંધો પ્લેન નહીં લઈ શકતા તો આપણે અહીંયા થોડી હાર્ડસી એને હલકેથી બ્લેડ્સ આપી દઈશું, ઠીક છે? ઓકે, તો અહીંયા આપણે એને પ્રોબ્લેમ નહીં આવે. હવે આપણે આને આને આપણે અહીંયા લાવવું છે, તો આપણે એને થોડું પાછળની તરફ કરશું. આગળ જતા જવું છે ને આપણે એની ગેઝિંગ બેસાડતા જવું છે. આપણો પોઈન્ટ ટુ પોઈન્ટ આવી ગયો, ઠીક છે? ઓકે, હવે આપણે પાછું આ હિસ્સાને આ હિસ્સાથી જોઈન કરવું છે. આ જોઈએ છે આ હિસ્સો, અને આને આપણે અહીંયા જોઈન કરવું છે. તો આપણે આને અહીંયા જોઈન કરશું. ધ્યાન રાખજો, અગર આપણે આ શોલ્ડર પાસે અડધા અડધા ઇંચ પર આપણું મશીન અહીંયા ગેઝિંગ નહીં હોય તો એ ચાલશે, કારણ કે આપણે આટલામાં ગેઝિંગ લેવી જ નથી. અડધો પાર્ટ અહીંયા, અડધો ઇંચ જેટલો અહીંયા છોડી દેવું છે આપણે શોલ્ડર પાસે. કેમ કે શોલ્ડર આગળ અગર પ્લેટ્સ આવશે, ચૂન આવશે વધારે, તો શું થશે, ઊંચું ઊંચું થઈ જશે. તો આપણે અહીંયા શોલ્ડર આગળ તો લેવી જ નથી. હવે મેં અહીંયા મશીન મોટું લઈ રહી હતી આટલા વખતથી, હવે મેં છોટું મશીન કરી દઈશ. કે મારી આ મશીનની ગેઝિંગ પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે મેં જે સેકન્ડ મશીન મારીશ એ મારું મશીન, આ જો મારું મોટું મશીન હતું અહીંયા, ને આ કપડું જુઓ મારું તમે બરાબર સી. ઓકે, તો હવે જે આપણે સેકન્ડ મશીન મારશું એ આપણે હવે નાનું મારશું. અને સેકન્ડ મશીન મારવાના ટાઈમ પર ધ્યાન રાખવું છે કે આ કપડું જ્યારે આપણે આમ લઈએ છીએ તો આ કપડું આમ આવી જાય છે. તો હંમેશા શું કરશું, આ કપડાને આપણે આમ પકડશું ને આમ મૂકશું ને આમ મશીન લઈશું. આ કપડાને આમ મૂકશું ને આમ મૂકશું, મશીન લગાવશું. જોઈ છે, બસ આમ થોડું થોડું પોશન કરતા જવું છે. ખોલવાથી તો સારું છે કે આપણે શાંતિથી મશીન લગાવીએ.
ખોલવાનું જેટલો ટાઈમ નીકળી જાય છે એટલું આ શાંતિ લગાવવાથી મશીનમાં સફાઈ બી આવશે અને આપનું કપડું બી ખરાબ નહીં થાય. ઠીક છે, બસ આવી રીતે તમે બરાબરથી ગેઝિંગ લગાવી શકશો. લોક કરી દઈએ આપણે. ઓકે, અમારી આખી ગેઝિંગ થઈ ગઈ છે પૂરી. ઓકે, આ આખા ભાગની જોવાય છે. ઓકે, હવે આપણે એને સીધી કરીએ. આજો આ ગેઝિંગ આપણી થઈ ગઈ. ઓકે, હવે તમે કહેશો બેન આ વ્હાઈટ ધાગો તો અહીંયા જોવાઈ રહ્યો છે, તો આ વ્હાઈટ ધાગો નીકળી જશે, એનું ટેન્શન નથી. આપણે આને ઊંધું કરશું અને જે આપણો ઓપનર હતો પાછો એ જ ઓપનરથી આપણે આપણો જે પેલો ધાગો હતો જે ગાંઠ લગાવેલી આ જોઈ છે, આ ગાંઠ લગાવેલી મેં, એ બસ આ ગાંઠને પાછી આપણે ગાંઠના ઉપરનું જે મશીન જે ગેઝિંગનું બંને મશીન હતું આપણે એ બંને મશીનને આપણે આવી રીતે નીકાળશું થોડું થોડું. આ જો થોડું થોડું પાછું નીકળ્યું અહીંયાથી, મેં ગાંઠને તોડી નાખી અને આને આપણે ખેંચવું છે. હવે આને આપણે બે રમેસી બી ખેંચી શકીએ છીએ, કેમ કે હવે એનું ટેન્શન નથી, કારણ કે આપણી ગેઝી થઈ ચૂકી છે. જો હવે આપણે આમ જ આનું કોઈ ટેન્શન ના લેજો કે આપણી ગેઝિંગ નીકળી જશે, નહીં, આપણી ગેઝિંગ એકદમ ફાઇન રીતે થઈ ગઈ છે. તો હવે આપણે ખાલી ધાગો નીકાળવો છે, તો એના માટે આપણે ખાલી એને પુશ કરશું. જો આપણે આખો ધાગો નીકળી ગયો ને આપણે હવે આગળ કરશું, તો જે આપણો આ ધાગો હતો એ ધાગાને બી આપણે આમ કરશું, તો આ જો આખો આખી આખીને આખી આપણી અહીંયાથી અહીંયા તકની પૂરી ગેઝિંગ નીકળી ગઈ. ઠીક છે, અને તમે જોઈએ તો તમે શાંતિથી કટ કરી શકો છો હાડસી બી. ઓકે, તો જો હવે આપણે આ ગેઝિંગના પાસે આપણું ધાગો નહીં દેખાતો. ઠીક છે, એ ધાગો નીકાળવો જરૂરી છે, નહીં તો શું થશે કે અહીંયાની તરફ આપણું અહીંયા સોસ આવશે, એ ધાગો નહીં નીકળે તા તક. બંને મશીન નીકાળવાના છે જે આપણે બંને મશીન ગેઝિંગના લીધેલા. ઓકે, તો ધ્યાનથી કરજો અને એકદમ શાંતિથી કરજો. અમારી આગળની ગેઝિંગ અક્કી થઈ ગઈ છે પરફેક્ટલી. મેં ગેઝિંગની અહીંયા ધાગા નીકાળી બી કરા છે અને આ મારા બેક સાઇડના થયા છે, આ બેક સાઇડની મારી. ઓકે, તો આપ બી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સ કરજો, લાઇક કરજો મારી ચેનલને અને ઘણી આગળ વધાવજો. તમારા સપોર્ટની મને ઘણી જરૂરત છે. અલ્હમ્દુલિલ્લાહ, મારા 2000 સબસ્ક્રાઈબર પર પહોંચવાની છું મેં, મને તો લાખ કરવું છે. તમે લોકો મને એટલો સપોર્ટ કરો, એટલી શેર કરો કે મારા લાખ સબસ્ક્રાઈબર થઈ જાય અને મારા વ્યૂઝ બી ઘણા. અલ્હમ્દુલિલ્લાહ, આપ બસ દેખો છો, આવી રીતે દેખતા રહો અને આપ મારી ચેનલને શેર અને લાઇક કરતા રહો. અને જે મારી વિડીયોને પહેલી વાર જોતું હોય એ મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજે. ઓકે, તો હવે આપ બી ટ્રાય કરજો ઘરે અને મને કમેન્ટ્સ જરૂરથી કરજો. આપ યુટ્યુબ મેં જાયગે યહાં પર, તો આપકો યહાં પર અમતુલ્લા રીડા હાઉસ સર્ચ કરના પડેગા. યહાં પર અમતુલ્લા રીડા હાઉસ સર્ચ કરીએ, અગર આપને સબસ્ક્રાઈબ કિયા હોગા તો આપકો ડાયરેક્ટલી આ જાયેગા, ઓર અગર નહીં સબસ્ક્રાઈબ કિયા હૈ તો પ્લીઝ આપ સબસ્ક્રાઈબ કર લે. ઓર યહાં પર જાકે અમતુલ્લા રીડા હાઉસ મેં જાયેગી તો યહાં પર ઉપર હોમ વિડીયોઝ પ્લેલિસ્ટ લિખા હુઆ હૈ. આપ વિડીયોઝ મેં જાયેગે તો આપકો સભી વિડીયોઝ દેખને કો મિલ જાયેગી મેરી. દેખીએ, મેં સ્ટાર્ટિંગ સે લેકે અભી તક જીતની ભી વિડીયોઝ અપલોડ કિયે વો આપકો યહાં પર મિલ જાયેગી. ઓર ઉસકે બાદ પ્લેલિસ્ટ હૈ, તો આપ પ્લેલિસ્ટ મેં જાયેગી તો યહાં પર શોર્ટ્સ બનાયા મેને, ફેન્સી લેસ સ્લીવ્સ કા વિડીયોઝ અપલોડ કિયા થા, બોરા રીડાઝ એન્ડ બોલાઝ વિયર, ઓલ બોરાઝ વિયર્સ કા જો ભી હૈ યહાં પર મેને અપલોડ કિયા હૈ વો યહાં પર એક સાથ મેં યહાં પર મેને એડ કિયા હૈ. ઉસકે બાદ લટકન હૈ, હેક્સ હૈ, ઓર બેઝિક ક્લાસ કા ભી કોર્સ કા જો મેને અપલોડ કિયા થા વો સબ 8 વિડીયોઝ ઉસકે અંદર હૈ, જિસમે હોકાઈ સે લેકે સભી હેમિંગ હૈ,
चाप बटन, बटन सभी तरह के बटन इसके अंदर मैंने यहाँ पर बेसिक कोर्स में किया हुआ है। जो इसको नहीं आता है ये बेसिक कोर्स एक बार ज़रूर देख लें। फिर मार्क्स की वीडियो है तो आप यहाँ पर जाके ज़रूर देखें। और मेरी यहाँ पर ये जो बेल नोटिफिकेशन है वो ज़रूर प्रेस करिए। ये ग्रे कर देना, यहाँ पर वाइट रहेगा तो आप ग्रे कर देना, जिससे यहाँ पर आपको ये बेल नोटिफिकेशन में यहाँ पर आपको मेरा वीडियोस देखने को मिल जाएगा। ठीक है, तो प्लीज़ लाइक एंड सब्सक्राइब ज़रूर करिए और मेरे चैनल को बहुत आगे बढ़ाइए। थैंक यू फॉर वॉचिंग। बाय बाय।